쉬지 않아. 너무 쉬지만 부지런해. 자, 머리를 내할까요? 그 다음에 또 수치, 그 다음에 또
કાર્યને નોટો એને તમે ઉભી રેખી કરો તો શું થાય છે પતનનો પ અને એમાં તમે જો કોણ મેનું કરી દો તો શું થઈ જાય છે એને નોટો જો આજે આપણે આ શીખવાનો છે રાઈટ તો આને નો
પછી અથવા તો પહેલાં આપણે આંગળી રાખીને એને દરરોજ આપણે ધોવાનું છે. કેમ કે મૂળાક્ષરની ઓળખ અને મૌખિક પણ જરૂરી. શાળા ચાલુ હોય ત્યારે હું ઘણા વિદ્યાર્થીઓને દોરું છું શબ્દ કે પગ જ તો એ દરેક વિદ્યાર્થી એ શબ્દ લખે છે, કારણ એને ખબર છે કે આને શરણનો શબ્દ કહેવાય, આને રમકડાનો આને જલેબીનું જે અંકની ઓળખ એને મૂળાક્ષરની ઓળખ છે અને એ ઓળખ અને મૌખિક બંને આપણે થાય એના માટે આપણે રોજ લેસન પહેલાં અથવા તો લેસન પછી આપણે આંગળી રાખીને એ મૂળાક્ષરને લખવાની સાથે સાથે આપણે મૌખિક પણ કરવાનું હોય તો જેથી કરીને હવે તમે જો કે ટપાને નો ટપ એના પછી થેલીનો ટ અને દડાનો ટ બે જ મૂળાક્ષર રાખી છે તો તમને એની ઓળખ હોવી જ જોઈએ ભાઈ. ક્યાંક એવું બને કે મેમ બોલે કે ભાઈ પગ તો તમે તરત તપતા હોવા જોઈએ નોટમાં કે પગ અને કેટલે જ આપણે આ મૂળાક્ષરને આંગળી રાખીને દરરોજ બોલવાના છે. ધ્યાન થાય ગણપતિ
પછી ત્રસાનું છે ભાઈ પતંગ, તેની સામે આપણે શું લખવાનું છે? પતંગનો ચિત્રના જોડકા.
દિવસ